नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि संकुल परिवार वती हूँ आपनो हार्दिक स्वागत करूँ छूँ। आपणे चेप्टर 3 प्राचीन ग्रंथ नगरो अने ग्रंथों विषे अभ्यास करी रह्या छीए। आपणे आगळना भागमां मोहनजोदड़ो जे नगर छे ए नगर विषे आपणे चर्चा करी रह्या छीए के मोहनजोदड़ोनी नगर व्यवस्था केवी हती, जाहिर स्नानागारनी व्यवस्था केवी हती, एना विषे आपणे अभ्यास करी गया छीए। हवे आपणे आगळ जोईशुं। लोथल अमदावाद जिल्लामां धोड़का तालुकामां भोगावो नदीना किनारे आवेलुं छे। बराबर, लोथल क्यां आवेलुं छे? अमदावाद जिल्लामां आवेलुं छे, धोड़का तालुकामां। के लोथल अमदावाद जिल्लाना धोड़का तालुकामां भोगावो नदीना किनारे आवेलुं छे। बराबर, लोथल क्यां आवेलुं छे? कया जिल्लामां आवेलुं छे? अमदावाद जिल्लामां। अने अमदावाद जिल्लाना कया तालुकामां? धोड़का तालुकामां। अने कया नदीना किनारे? भोगावो नदीना किनारे आवेलुं छे। के लोथल अमदावाद जिल्लामां धोड़का तालुकामां भोगावो नदीना किनारे आवेलुं छे। लोथल प्राचीन समयमां एक वेपारी बंदर अने औद्योगिक नगर हतुं। बराबर, लोथल एक एवुं नगर हतुं के प्राचीन समयनी अंदर एक वेपारना मार्ग तरीके ओळखातुं बंदर अने औद्योगिक नगर हतुं। बराबर, लोथल प्राचीन समयमां एक वेपारी बंदर अने औद्योगिक नगर हतुं। लोथलमां ईंटोनो बनेलू एक माळखुं मळी आव्युं छे, तेने धक्को मानवामां आवे छे। बराबर, लोथलमांथी शुं मळी आव्युं छे? ईंटोनो बनेलू एक माळखुं मळी आव्युं छे, अने ए माळખાને શું કહેવામાં આવે છે? ધક્કો કહેવામાં આવે છે। તે અહીં આવતા વહાણોને લાંગરીને માલ સામાન ચડાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય છે। બરાબર, એ ધક્કો કે જેને આપણે લોથલ કે ઈંટોનું બનેલું માળખું છે, જેને આપણે ધક્કો કહીએ છીએ, અને એ ધક્કાનો ઉપયોગ શું કરવા માટે થતો? કે લોથલમાં જે વહાણો હતા અને એ વહાણોને લાંગરીને એ વહાણોને લાવીને માલ સામાન ચઢાવવા કે ઉતારવાના કામ માટે આ ધક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હશે એવું માની શકાય છે। આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે। બરાબર, ત્યાર પછી અહીંયા શું મળી આવ્યું છે? વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે લોથલમાં। વખારો એટલે કે માલ સામાન ભરવા માટેની જગ્યા પણ ત્યાંથી મળી આવી છે કે લોથલમાંથી। કે અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે, જેથી કહી શકાય છે કે લોથલ પ્રાચીન સમયનું કે પ્રાચીન ભારતનું એક સમૃદ્ધ બંદર હશે। બરાબર, લોથલ એક પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે એવું કહી શકાય છે, અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફતે જ થતો હતો। એટલે તે સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જે વેપાર કરવો હોય તો એ વેપાર કયા બંદર મારફતે થતો? લોથલના બંદરે જ, લોથલ બંદરે જ વેપાર થતો હતો। બરાબર, તો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે, અને એ લોથલ પ્રાચીન સમયથી જ એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું, અને લોથલમાંથી એક માટીનું બનેલું માળખું મળી આવ્યું છે,
અને એ માળખાને ધક્કો તરીકે ઓળખવામાં આવે છે અને એ ધક્કાનો ઉપયોગ વાહણોને લાંગરીને માલ સામાન ચડાવવા કે ઉતરવાના કામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને અહીં અનેક વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે અને તેથી જ કહી શકાય છે કે લોથલ પ્રાચીન ભારતનું એક સમૃદ્ધ બંદર હશે અને હડપ્પ્ય સભ્યતા છે હડપ્પ્ય સંસ્કૃતિ છે અને એ હડપ્પ્ય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ લોથલના બંદરે જ થતો હતો એમ કહી શકાય છે હવે જો આ ચિત્રની અંદર તમને દેખાય છે કે લોથલ બંદરનો ધક્કો કે જેને ડોકયાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ધક્કાનો ઉપયોગ શું થતો વહાણ લાંગરવા માટે કે વહાણને લાવવા માટે હવે આપણે લોથલ વિશે જોયું હવે આપણે જોઈશું ધોળાવીરા ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીર બેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે પુરાતત્વીય સ્થળ એટલે પહેલાના સમયનું સ્થળ કે ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે અને કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે અને એ ભચાઉ તાલુકાના ખદીર બેટ વિસ્તારમાં આ ધોળાવીરા નામનું પુરાતત્વીય સ્થળ આવેલું છે સામાન્ય રીતે હડપ્પ્ય નગરો બે ભાગમાં વહેંચાયેલા છે દ્વિસ્તરીય એટલે કે બે ભાગમાં કે સામાન્ય રીતે જોઈએ તો આ હડપ્પ્ય નગરો છે એ નગરો બે ભાગની અંદર વહેંચાયેલા છે જ્યારે ધોળાવીરાનું નગર એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે કે ત્રિસ્તરીય બરાબર હડપ્પ્ય નગરો બે ભાગમાં વહેંચાયેલા છે જ્યારે ધોળાવીરા નગર એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે કે જો ધોળાવીરા નગરને કયા ત્રણ વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે કિલ્લો એટલે કે સિટાડલ નંબર બે ઉપલું નગર અને ત્રીજું છે નીચલું નગર કે કિલ્લો કે સિટાડલ એટલે જ્યાં શાસક અધિકારીઓનો ગઢ છે શાસક અધિકારીઓ એટલે જે શાસન કરતા હતા એવા અધિકારીઓ છે અને એવા અધિકારીઓનો કિલ્લો કે જેને આપણે સિટાડલ તરીકે ઓળખવામાં આવે છે અને ઉપલું નગર કે જો આજે કે ઉપલા નગરના જે અધિકારીઓ હતા અને એ અધિકારીઓનું સ્થળ એટલે ઉપલું નગર અને નીચલું નગર એટલે કે સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું આ નીચલું નગર કે જે સામાન્ય લોકો રહેતા હતા એમ ત્રણ વિભાગની અંદર ધોળાવીરા નગરને વહેંચવામાં આવે છે બરાબર ધોળાવીરા નગરના ત્રણ વિભાગો પાડવામાં આવ્યા છે કિલ્લો કે સિટાડલ બીજું ઉપલું નગર અને ત્રીજું છે નીચલું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે જો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ છે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા કરવી અને સ્ટેડિયમ ઊભું કરવું બરાબર કે જે વરસાદનું પાણી વહી જાય છે અને એ વરસાદના વહી જતા પાણીને અટકાવવા માટે એને સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવી અને એક સ્ટેડિયમ ઊભું કરવું બરાબર જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાય કે ધોળાવીરા ક્યાં આવેલું છે તો ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે પછી ધોળાવીરા નગરને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે કયા કયા તો ધોળાવીરા નગરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે એક તો પહેલું સિટાડલ કિલ્લો એટલે કે સિટાડલ બીજું છે ઉપલું નગર અને ત્રીજું છે નીચલું નગર એમ ત્રણ વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે
અને આ ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ છે કે વરસાદના પાણીને સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા અને એક સ્ટેડિયમ ઊભું કરવામાં આવ્યું છે। હવે આપણે આગળ જોઈએ। રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું। બરાબર, રાજસ્થાનમાં આવેલું કયું નગર? કાલીબંગન નગર એ હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિ માટેનું મુખ્ય મથક હતું। કૃષિ ક્રાંતિ એટલે શું? ખેતીની અંદર સૌથી વધારે પ્રગતિ થઈ હતી। અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે। એટલે અહીં અનેક ખેડેલા ખેતરોના અવશેષો પણ મળી આવ્યા છે। બરાબર, અહીં અનેક ખેડેલા ખેતરોના અવશેષો પણ મળી આવ્યા છે। અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે। બરાબર, કે અહીં અનેક તાંબાના અવશેષો મળી આવ્યા છે અને એ તાંબાના અવશેષો છે એ શું પુરવાર કરે છે કે શું સાબિતી કરે છે કે અહીં તાંબાના જે ઓજારો છે કે સાધનો છે કે એનું નિર્માણ થતું હશે અને એ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે, એટલે કે ખેતીમાં એ ઓજારોનો ઉપયોગ લેવામાં આવતો હશે એવું જાણવા મળ્યું છે। કે રાજસ્થાનનો આ કાલીબંગન નગર છે એ હડપ્પીય સભ્યતાને કૃષિ ક્રાંતિનું એક મુખ્ય મથક ગણાવી શકાય। ન અહીં અનેક ખેતરના અવશેષો પણ મળી આવ્યા છે અને મળી આવેલા જે અવશેષો છે અને એવા તાંબાના અવશેષો શું પુરવાર કરે છે કે અહીં અનેક તાંબાના ઓજારોનું પણ નિર્માણ થતું હશે અને આ ઓજારો છે એ ઓજારોનો ઉપયોગ ખેતી ક્ષેત્રે ઉપયોગમાં લેવાતો હશે। આમ સિંધુખીણ સભ્યતાનું નગર આયોજન એ સુવ્યવસ્થિત સુંદર ઇજનેરી કલા ધરાવતું આયોજનબદ્ધ અને કૌશલ્યમુક્ત હતું। બરાબર, કે આ રીતે આ સિંધુખીણ સભ્યતાનું નગર આયોજન છે ખૂબ જ સુવ્યવસ્થિત હતું, સુંદર ઇજનેરી કલા ધરાવતું હતું અને વ્યવસ્થિત રીતે આયોજન થયેલું અને કૌશલ્ય યુક્ત હતું, એટલે કલા કૌશલ્ય આવડતવાળું હતું। તેમાં તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે। એટલે તે સમયના શાસક વર્ગની શાસન શક્તિ એટલે તે સમય દરમિયાન શાસન કરનારા અનેક રાજાઓ છે અને એ રાજાઓની શાસન કરવાની શક્તિ પ્રણાલિકા કેવી છે અને તે સમય દરમિયાનના ઇજનેરોની બુદ્ધિશક્તિ કેવી છે, કારીગરોની કલાશક્તિ કેવી છે એ અદ્ભુત એનું પ્રતિબિંબ પડે છે, એટલે કલાશક્તિ અદ્ભુત જોવા મળે છે। બરાબર, કે આ સિંધુખીણની સભ્યતાનું નગર આયોજન હતું। કે જો તમને પ્રશ્ન પૂછાય કે સિંધુખીણની સભ્યતાનું નગર આયોજન કેવું હતું, તો સિંધુખીણ સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કલા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે આ જે લોથલ છે, બરાબર, ફરીથી જોઈ લો કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને ભોગાવા નદીને કિનારે આવેલું છે અને પ્રાચીન સમયનું સૌથી મહત્ત્વનું બંદર હતું અને લોથલની અંદર ઈંટોનું એક બનાવેલું માળખું મળી આવ્યું છે અને એ માળખાને ધક્કો તરીકે ઓળખવામાં આવે છે અને અહીં આવતા જે વહાણો છે એ વહાણોને લાંગરીને અનેક માલ સામાન લાવવા માટે, ચડાવવા માટે કે ઉતરવા માટે આ ધક્કાનો ઉપયોગ કરવામાં આવતો હશે અને અહીં અનેક વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલી છે અને જેથી કહી શકાય કે લોથલ એ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને અનેક જે આ વેપાર છે એ વેપાર આ લોથલ બંદર
ઘરે જ થતો હશે એવું જાણવા મળ્યું છે। પછી આપણે જોયું કે બીજું નગર ધોળાવીરા, કે ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે, ભચાઉ તાલુકામાં અને ખદીરભેટ વિસ્તારમાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે, એટલે કે પુરાતન સ્થળ છે। અને હડપ્પીય જે નગર છે એ નગરને બે ભાગમાં વહેંચવામાં આવે છે, જ્યારે ધોળાવીરા નગર છે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે। પહેલું છે કિલ્લો સિટાડલ, બીજું ઉપલું નગર અને ત્રીજું ઉપલું નગર। અને ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા એ હતી કે વરસાદના પાણીના સંગ્રહની એક સારી વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ્ટેડિયમની સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી। પછી રાજસ્થાન ખાતે આવેલું કાલીબંગન નગર છે એ હડપ્પીય સભ્યતામાં કૃષિ ક્રાંતિ ક્ષેત્રે એક મુખ્ય મથક ગણી શકાય છે અને તેથી જ અનેક ખેડેલા ખેતરોના અવશેષો પણ ત્યાંથી મળી આવ્યા છે અને અહીં અનેક તાંબાના અવશેષો મળી આવ્યા છે અને શું પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું પણ નિર્માણ થતું હશે અને એ ઓજારો ખેતીના ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે। અને તે સમય દરમિયાનનું સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન છે એ સૌથી શ્રેષ્ઠ હતું। આયોજન સુવ્યવસ્થિત, સુંદર, ઇજનેરી કલાવાળું હતું, કૌશલ્યયુક્ત હતું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આ ભાગમાં આપણે અહીંયા સુધી ચર્ચા કરી। હવે પછીના ભાગમાં આપણે હડપ્પીય સભ્યતાનું જે આર્થિક જીવન છે એ આર્થિક જીવન વિશે હવે પછીના ભાગમાં આપણે ચર્ચા કરીશું। તો જે રીતે વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંતે તમને પ્રશ્નો આપવામાં આવ્યા હોય છે, એવી જ રીતે આ વિડીયોના અંતે પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે અને એના જવાબો તમારે આજની તારીખ, આજનો ભાગ નંબર લખીને પ્રશ્નોના જવાબો બાકી નોટમાં તમારે પૂર્ણ કરવાના છે।